नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? एकदम मजा में ने? ओके, सरस। तो विद्यार्थी मित्रों, आप सौनी अत्यारे ज एग्जाम पूरी थई, हवे आपणे अभ्यास तरफ आगळ वधीए। तो संस्कृत नी अंदर आपणे लास्ट एकम जे कोरुकम भण्या हता, हवे त्यारबाद आजे आपणे एक अलग एवो पाठ, के आपणे बधाने क्रिकेट तो बहु प्रिय छे, तो एक क्रिकेटना स्कोरबोर्ड उपर एक क्रिकेट नो जे आपणे केटला रन कया खिलाड़ीना थया ए आपणे संस्कृत नी अंदर पाठ आपवामां आव्यो छे, ए आपणे आजे भणीशुं। अने वच्चे बे जे चेप्टर छे ए आपणे पाछळथी अभ्यास करीशुं। अने आ चेप्टर छे आपणने सामयिक मूल्यांकन कसोटीमां केटलाक आनामांथी प्रश्नो पूछायेला हता, एटले आपणे ए विषय क्लियर करी दईए। तो चालो विद्यार्थी, तैयार छो ने बधा? तो बाळको, तमे तमारा पाठ्यपुस्तकना पेज नंबर 18 उपर जोशो तो एक जे 6 नंबरनो प्रकरण आप्यो छे एनुं नाम छे संख्या, एटले संख्या ज्ञान। तमे सौ छठा धोरणनी अंदर 1 થી 12 જે ગિનતી શીખ્યા ને એના જેવું જ આ પ્રકરણ છે। આપણને એક રમતના સ્કોર સાથે આપણે ગિનતી આગળ શીખા આની અંદર આપણે શીખી શકીશું એ ઉદ્દેશ્યથી આ પાઠ આપણે અહીંયા આપવામાં આવ્યો છે। તમે બધા 1 થી 12 નો ગિનતી તો છઠ્ઠા ધોરણમાં શીખી ચૂક્યા છો, તો હવે થોડીક એનાથી આગળ તો તમે જોઈ શકશો કે 50 સુધીની ગિનતી તમારે આ પ્રકરણની અંદર શીખવાની છે, તે પણ એક સરસ મજાની રમતના સ્કોર સાથે। તો બાળકો, તમે સૌ પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકશો કે એક આપણને ક્રિકેટનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં બેટ્સમેન બેટિંગ કરે છે અને બોલર છે એ બોલિંગ કરી રહ્યો છે। તો આ જે ટીમ છે એની અંદર જે વિવિધ ખેલાડીઓ છે એના કેટલાક જે રનનો રેકોર્ડ હોય, જે સ્કોરબોર્ડ હોય એ નીચે દર્શાવવામાં આવ્યો છે। તો પહેલા તો આપણે એનો થોડોક અભ્યાસ કરી લઈએ। ધાવના ફલકમ એટલે એને આપણે સ્કોરબોર્ડ કહેવાય, એમ કે જેના ઉપર અલગ અલગ સ્કોર લખેલા હોય, આ ખેલાડીએ કેટલા રન કર્યા। હવે એના તમે અનુક્રમની અંદર 1, 2, 3, 4 એવી રીતના 5 ક્રમ આપવામાં આવ્યા છે। ત્યારબાદ ક્રીડક એટલે કે જે ખેલાડી છે એનું નામ મૂકવામાં આવ્યું છે, નયન, વિવેક, રાજેશ, જયેશ, જતીન, આ બધા રમતવીરોના નામ છે। એની સામે પહેલો દાવ, બીજો દાવ, પ્રથમ ક્રીડા એટલે પહેલી રમત, અથવા તો પહેલો દાવ, બીજો દાવ, અલગ અલગ આવી રીતના એનામાં એને જે સ્કોર કર્યા છે, જે એને રન લીધા છે એનું આપણને અહીંયા માહિતી આપવામાં આવી છે, જે બધા સંસ્કૃત અંકોની અંદર છે, 36 પછી 20। તો આને સંસ્કૃતમાં શું કહેવાય? તો આને 37 કહેવાય, આને વિસંતી કહેવાય। આવી રીતના આપણે હવે આગળ વધીએ। તો ઉપરોક્ત કોષ્ટક સમજો અને નીચેનો સંવાદ વાંચી તેની નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો, એટલે આપણે જે સામેના પેજ ઉપર આપણને એક કોષ્ટક આપ્યું છે એ આપણે પેન્સિલ લેવાની છે અને જે પણ આંકડા આપણને એને માહિતી આપતા હોય એ આપણે આની અંદર ઉતારવાનો પ્રયત્ન કરીશું। તો પહેલો સંવાદ છે, એક રમેશ નામનો જે બાળક છે એ કહે છે કે ભો નિલેશ કેમ કરોતી, એ એના મિત્રને નિલેશ જેનું નામ છે એને એમ કહે છે કે તું શું કરે છે, ત્યારે નિલેશ જવાબ આપે છે કે ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી। તો નિલેશ એમ કહે છે કે ક્રિકેટની જે ટુકડીઓ છે, જે એના મેચ જે ક્રિકેટ રમી રહ્યા છે બે અલગ અલગ ટીમ, એનો હું સ્કોર બોર્ડ જોઈ રહ્યો છું। એનું આપણને એક સ્પષ્ટ કરતું ચિત્ર બાજુના પેજમાં આપ્યું છે, આપણે થોડી વાર રહીને એને જોઈ લેશું એમ। પછી રમેશ કહે છે ભાવિક અસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના અંકા, હવે એ એને પૂછે છે કે ભાવિક નામનો જે ક્રિકેટર છે એના પહેલા જે રમત હતી, પહેલી વખત જે રમાઈ હતી, પહેલા દાવની અંદર એને કેટલો સ્કોર કર્યો, કેટલા રન કર્યા। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલાક માણસો સ્ટેડિયમની અંદર બેઠેલા દેખાય છે, એક સ્કોરબોર્ડ છે અને બે બાળકો છે, જે પૈકી એકનું નામ રમેશ છે અને બીજાનું નામ નિલેશ છે। તો એ પરસ્પર આ બધા બાળકોએ કેટલા ક્રિકેટરોએ કેટલો સ્કોર કર્યો એનો ચર્ચા કરી રહ્યા છે। તો નિલેશ સહ જવાબ આપે છે કે ભાવિકનો જે સ્કોર છે એ 1/44, 1 એટલે 1 અને 44 એટલે 40, તો બંનેને આપણે ભેગા કરીએ તો આપણે ગુજરાતીમાં એને 41 કહેવાય। તો હવે આપણે
नीचेनो जे कोष्टक छे एनामा आपणने भाविक आप्युं छे अने प्रथम क्रीडाना एना 41 एनो स्कोर छे तो आपणे अहींया संस्कृतनी अंदर 41 लखीशुं। हवे रमेश कहे छे के द्वितीय क्रीडायाम तो एनी बीजो जे दाव लीधो एनामा एना केटला थया त्यारे निलेश जवाब आपे छे के चतुर त्रिसंत 4 અને 30 તો કેટલા થાય આપણે ગુજરાતીની અંદર એને 34 કહીએ। તો આજ તમે જોઈ શકશો કે ભાવિકની જે દ્વિતીય ક્રીડા છે રમત છે એના મેં 34 સ્કોર કર્યો છે। હવે વળી પાછું એને પૂછે છે કે તૃતીય ક્રીડાયામ એટલે ત્રીજી રમતમાં તો 28 અંતિ તો 8 અને 20 બીજા એટલે કે 28 તો આપણે સ્કોરબોર્ડની અંદર આપણે એને કોષ્ટકની અંદર 28 અહીંયા લખવાના છે। હવે રમેશ પૂછે છે કે ચતુર ક્રીડાયામ ભાવિકના ચોથા દાવમાં કેટલા રન થયા તો નિલેશ એનો જવાબ આપે છે કે 50 એટલે 50 તો આપણે એને વારા ફરતી અલગ અલગ કોલમની અંદર મૂકી દેવાનું છે અહીંયા 50 લખવાના છે। રમેશ પૂછે છે કે પંચમ ક્રીડાયામ હવે પાંચમી રમતમાં કેટલા થયા ત્યારે 9 ત્રિસંત 9 એટલે 9 અને 30 સંત એટલે 30 બંનેનો સરવાળો કેટલો થાય 39 તો અહીંયા આપણે લાસ્ટ કોલમ છે પાંચમી ક્રીડાનું એનામાં આપણે 39 એટલે કે 39 લખીશું। રમેશ કહે છે અહો નિલેશ નિરવસ્ય કા સ્થિતિ કે અરે નિલેશ નિરવ નામનો જે ક્રિકેટર છે એની શું પરિસ્થિતિ છે એનો સ્કોર કેટલો છે ત્યારે નિલેશ જવાબ આપે છે કે સ પ્રથમ ક્રીડાયામ ત્રયો ત્રિસંત ધાવનાંકમ પ્રાપ્તમ કરોતિ તો એમ કે છે કે એને તો નીરવે તો પહેલા જ દાવની અંદર 3 અને 30 અંત એટલે કે 33 સ્કોર કર્યો છે રન પ્રાપ્ત કર્યા છે। દ્વિતીય ક્રીડાયામ રમેશ પૂછે ત્યારે નિલેશ કહે છે 21 અંતિ એટલે કે 1 અને 20 એટલે 21 એને અંક પ્રાપ્ત કર્યા છે તો આપણે સ્કોરબોર્ડમાં નીચે આપણે લખતા આવવાનું છે કે અહીંયા 21। હવે એને પાછું પૂછે છે કે તરહી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ એને ત્રીજા દાવની અંદર કેટલા રન કર્યા છે તો આપણે એનો જે ત્રીજો દાવ છે અહીંયા આપણે જોઈશું તો 44 સંત એટલે 40 તો અહીંયા આ 4 છે તો અહીંયા આપણે 40 લખવાનું। ત્યારબાદ છે કે ઉત્તમ ચતુર્થ ક્રીડાયામ ચોથા દાવની અંદર એના કેટલો સ્કોર છે ત્યારે નિલેશ જવાબ આપે છે કે 37 સંત તો 37 એટલે 6 અને 37 એટલે 30 તો બંનેને આપણે સરવાળો કરીએ તો અહીંયા 36 છે। હવે રમેશનો વારો છે તો એમ કે છે કે અંતિમ ક્રીડાયા નિરવ કતિ ધાવના અંકમ પ્રાપ્તમ કરોતી કે જે છેલ્લો દાવ હતો એની અંદર નિરવને કેટલા સ્કોર થયો એટલે કેટલા રન મળ્યા છે પ્રાપ્ત કર્યા છે ત્યારે નિલેશ કહે છે કે સમ્યક અસ્તિ દ્વિચત્વારિસંત એટલે કે સારા છે દ્વિ એટલે 2 અને ચત્વારી સંત એટલે કે 40 તો આપણે અહીંયા જોઈ શકીશું કે 42 અહીંયા સ્કોરબોર્ડમાં 42 મૂકવાના છે। હવે આપણે આગળ વધીએ કે રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ 37 સંત ધાવના અંકા અને શાલિન નામનો જે ક્રિકેટર છે એના પ્રથમ રમતની અંદર 37 સંત 37 એટલે 6 અને 37 એટલે 30 તો 37 ધાવના અંકા એટલે 36 રન મળ્યા છે। નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37 સંત અને બીજા દાવની અંદર એ શાલિનને 7 એટલે 7 અને 37 એટલે 30 તો એને 37 માર્ક્સ મળ્યા છે તો સોરી માર્ક્સ નહીં પણ 37 સ્કોર એનો થયો છે। અહીંયા આપણે જોઈ શકીશું કે 37 અહીંયા મૂકવાના છે। હવે રમેશ કહે છે તૃતીય ક્રીડાયામ અધિક નાસ્તી કેવલ 16 અને ત્રીજા દાવની અંદર શાલિનને વધારે સ્કોર કર્યો નથી ખાલી એને 16 એટલે 16 રન મળ્યા છે। હવે નિલેશ કહે છે સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી 27 અંતિ અને ચોથા દાવની અંદર પણ 6 એટલે 6 અને 20 અંતિ એટલે 20 તો એના 26 રન મળ્યા છે। પછી રમેશ કહે છે કે તરહી પંચમ ક્રીડાયામ સહ અધિક 8 ચત્વારી સંત ઓ તેના પાંચમા દાવની અંદર તો ઘણા બધા વધારે એને જે સ્કોર મળ્યો છે કે 8 ચત્વારી સંત 8 એટલે 8 અને 34 સંત એટલે 40 તો 48 એમ
धावना अंकम प्राप्त करोती एटले ने लास्ट दावनी अंदर पांचमानी अंदर एने 48 स्कोर एने कर्यो छे। तो बाळको पाठ अहींया पूर्ण थाय छे। संख्या तो आपणे आजे 50 सुधीनुं संख्या ज्ञान एक सरस मजाना प्रकरणनी अंदर जे क्रिकेटनी रमत साथे जोडायेलुं हतुं एना उपरथी आपणे शीख्या। अने तमे तमारा पाठ्यपुस्तकना पेज नंबर 21 ઉપર જોશો તો તમને 1 થી 50 સુધીની સંસ્કૃત ગિનતી પણ આપી છે જેનો તમારે જાતે અભ્યાસ કરવાનો રહેશે। એનું સંસ્કૃત અંક પણ આપ્યા છે અને એને સંસ્કૃતમાં શું કહેવાય એ પણ તમે જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે આજે અહીં જ પૂરું કરીએ છીએ। હવે આપણે નવા વિડીયોની અંદર ફરીથી મળીશું એક નવા પ્રકરણ સાથે। ત્યાં સુધી આપ સૌ મને રજા આપશો। આવજો બધા।